વિરમગામ શહેરમાં એક પરિણીત યુવકે 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેથી ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. વિરમગામ શહેરમાં એક પરિણીત યુવકે 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની જાણ સગીરાએ પોતાના સંબંધીઓને કરતા તરત જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિરમગામ ટાઉનની અંદર વેલાય માતાનું મંદિર આવેલ છે. એ મંદિરની પાછળ રાજુભાઈ નથભાઈ ઓડકણ રહે છે, તેમની દીકરી સગીરા, જેને આરોપી તરીકે મનીષભાઈ ઉર્ફે મોન્ટુ રાજનભાઈ ડાભી, જે ગોળા વિરમગામ ખાતે રહે છે, જેણે ગઈ તારીખ 8/1/18 રોજ સાંજના 29 વાગે બ્રાહ્મણનું સ્મશાન છે ભૂતનાથ મંદિરની પાછળ ત્યાં બોલાવી અને તેની મરજી વિરુદ્ધ તેને મારી નાખવાની ધમકી આપી અને ત્યારે સાથે શરીર સંપર્ક કરેલ છે, જે મતલબનો ગુનો દાખલ થયેલો છે. જે ગુનો અત્રેના પોસ્ટે IP 377 જેનો ગુનો દાખલ કરી આગળની તપાસ મેં સાંભળી છે. હાલે આરોપી કોર્ટ આપણી કસ્ટડીમાં છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. બંનેના કપડાં અને જે કંઈ ફોરેન્સિક લેબોરેટરી મુજબના જે કંઈ નમૂના લેવાય છે તમામ લેવાયેલ છે. રાતે 7:30 મને ભૂતનાથે બોલાવી અહીંયા રેપ કર્યો અને મને એવી ધમકી આપી કે તો કોઈને કહીશ તો હું તાર પપ્પા એમને બધાને મારીશ એમ, અને અમે એ બારામાં તાર કેસ કર્યો છે. અને આમ એમના ભાઈમના ફોન આવે છે ને એ ધમકી આપે કે તમે હવે કેસ પાછો નહીં લો તો અમે બધાને મારશી એમ, અને મને 2-3 લાફો પડીને માર્યા. ન્યૂઝ ગજ્જર સાથે CN24 ન્યૂઝ વિરમગામ.